નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દિવ્યા ઠક્કર આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. દિલ્હીના પોલીસ કમિશનરે કહ્યું સુનંદા પુષ્કરનું મૃત્યુ પ્રાકૃતિક નહોતું તેવા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. મોતનું રહસ્ય ઉકેલવા માટે દિલ્હી પોલીસ મેડિકલ રિપોર્ટના આધારે તમામ શક્યતા ઉપર કરશે ધ્યાન કેન્દ્રિત. આંતરિક સલામતી ચુસ્ત બનાવવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે ઉચ્ચસ્તરની બેઠક બોલાવી ગુપ્તચર તંત્રના રિપોર્ટ પર કરી ચર્ચા. સંરક્ષણ મંત્રી મનોહર પારિકર અને સુરક્ષા સલાહકાર અજીત દોવાલ બેઠકમાં હતા હાજર. સૈન્યના વડા જનરલ દરબીરસિંહે કહ્યું દેશની રક્ષા સામેના કોઈપણ પડકારને પહોંચી વળવા સમર્થ છે ભારતીય લશ્કર. જાબાઝ શહીદોની વંદના સાથે ગૌરવભેર ઉજવાયો સેના દિવસ. ગુજરાતના 22 જિલ્લા અને મહાનગરમાં સંગઠનના નવા સુકાની જાહેર કરતી ભાજપા કાર્યકર શક્તિને નેતૃત્વ આપી શકે તેવા સમર્પિત નેતાને જિલ્લે જિલ્લે સુકાન સોંપવા મોવડી મંડળે કર્યું સૂક્ષ્મ આયોજન. ગુજરાતભરમાં પતંગબાજીની મોજ સાથે ઉજવાઈ વાસી ઉત્તરાયણ. મકર સંક્રાંતિ હોવાથી વડીલોએ કર્યું દાન પુણ્ય તો પતંગ દોરી સંગાથે યુવા પેઢીએ માણ્યો ગગનવિહારી આનંદ. એશિયાની સૌપ્રથમ બેલેસ્ટિક ટેસ્ટિંગ રેન્જ અને રિસર્ચ સેન્ટર ગાંધીનગરમાં શરૂ થતા ગુજરાતના ગૌરવમાં થઈ વૃદ્ધિ. બુલેટ પ્રૂફ વાહન, હેલ્મેટ અને જેકેટની ચકાસણીમાં અગ્રેસર બન્યું ગુજરાત. ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન વન ડે મેચમાં ભારતની હાર. રોહિત શર્માની સદી છતાં ભારતની બીજી વન ડેમાં પણ હાર. રોહિત શર્મા મેન ઓફ ધ મેચ. સમાચાર વિગતવાર જોઈએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી શશી થરૂરના સ્વરૂપવાન પત્ની સુનંદા પુષ્કરનું મોત કુદરતી નહોતું તેવું દિલ્હીના પોલીસ કમિશનર બી એસ બસ્સીએ પત્રકારોને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ અંગે મેડિકલ બોર્ડને રિપોર્ટ સોંપ્યો છે. આજ સુધી કરાયેલી તપાસમાં તારણ નીકળ્યું છે કે સુનંદાનું મોત કુદરતી નહોતું. આગળની કાર્યવાહી સમગ્ર રિપોર્ટના અભ્યાસ બાદ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. સુનંદાનો મૃતદેહ વર્ષ 2014માં 17મી જાન્યુઆરીએ દિલ્હીની એક હોટેલમાંથી મળી આવ્યો હતો. પઠાણકોટ પરના આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે નિર્ધાર કર્યો છે કે સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો તથા પોલીસ સાથે સંકળાયેલા તમામ સંવેદનશીલ સ્થળોની સમયબદ્ધ સુરક્ષા તપાસ ચકાસવામાં આવશે. નવી દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ તથા સંરક્ષણ મંત્રી મનોહર પારિકરની ઉપસ્થિતિમાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે સંવેદનશીલ બાબતો વિશે ગુપ્તચર તંત્ર તથા અન્ય એજન્સીઓની કામગીરી વધુ ચોકસાઈભરી બનાવવાનું નક્કી થયું હતું. પ્રજાસત્તાક દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કવા ઓલાંદ હાજર રહેવાના હોય. નવી દિલ્હીમાં અભેદ સુરક્ષા કવચ રચવા માટે અર્ધલશ્કરી દળના 10,000 જવાન અત્યારથી જ તૈનાત થઈ ચૂક્યા છે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એટલે કે ડીડીસીએ દ્વારા દાખલ કરાયેલા બદનક્ષીના દીવાની દાવા સામે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આજે પ્રતિવાદીને નોટિસ કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રી કેજરીવાલ તથા સાંસદ કીર્તિ આઝાદ સામે દાખલ કરાયેલા આ દાવામાં હાઈકોર્ટ દ્વારા બંને પ્રતિવાદીને 2 માર્ચ સુધીમાં જવાબ ફાઇલ કરવા જણાવાયું છે. ક્રિકેટ સંઘના વહીવટમાં કથિત હિસાબી ગોટાળા સંબંધી નિવેદન પોતાની આબરૂ ખરડાય તેવા હોવાનું જણાવી ડીડીસીએ દ્વારા બદનક્ષી દાખલ કરાઈ છે. દેશનું રક્ષણ કરવા માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોની વંદના સાથે ભારતે આજે 68મો સેના દિવસ ઉજવ્યો હતો. લશ્કર કેટલું સમર્થ છે તેની છલક નાગરિકોને બતાવવા દિલ્હીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. માભોમ માટે ખપી ગયેલા સૈનિકોની બહાદુરીને 100-100 સલામ સાથે પ્રસ્તુત છે ઉજવણીનો રિપોર્ટ. 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સૈન્ય બ્રિટિશ સૈન્યથી સંપૂર્ણપણે અલગ થયું હતું અને ભારતીય સૈન્યના પ્રથમ વડા તરીકે કે એમ કરિયપ્પાએ કાર્યભાર સંભાળ્યો હતો. દેશની એકતા અને અખંડિતતાની નેમ સાથે દેશભરમાં ત્યારથી સેના દિવસની ઉજવણી થઈ રહી છે. 68મા સેના દિવસ પ્રસંગે દિલ્હીમાં અમર જવાન જ્યોતિ ખાતે આયોજિત સમારંભમાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખના તમામ દિવંગત જવાનોને અંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મુંબઈ ખાતે પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ માટે ન્યોછાવર થઈ ચૂકેલા સૈનિકોને અંજલિ આપવામાં આવી હતી. સેનાના દિવસની ઉજવણી કરતા દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સેનાના જવાનોએ મોટર બાઇક પર હેરતભર્યા કરતબોનું પ્રદર્શન કર્યું હતું. સૈન્યવડા દલવીરસિંહે સૈનિકોની હેરતભરી પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર અને ટેન્કની હિલચાલ સાથે એર ડિફેન્સનું પણ પ્રદર્શન થયું હતું. રોમાંચક કવાયતે પ્રેક્ષકોના જુસ્સાને પણ વધાર્યો હતો. યે દેખકર મુજે ખુશી હોતી હૈ કિ લગાતાર ચલ રહે इन काउंटर इन्फिल्ट्रेशन और काउंटर टेररिस्ट ऑपरेशन के बावजूद भी इंडियन आर्मी ने अपने प्राइमरी रोल पर पूरा ध्यान बनाए रखा है. हम हमेशा देश के सामने आने वाली हर चुनौती से निपटने के लिए पूर्ण रूप से तैयार हैं. प्रधानमंत्री मोदी પણ આ પ્રસંગે ટ્વીટ કરીને ભારતીય સૈનિકોને બિરદાવ્યા હતા. ભારતીય સૈન્ય માત્ર સીમા દેશ નહીં પરંતુ આંતરિક આફતો વખતે ભૂમિકા નિભાવે છે. રાજ્યમાં ગયા વર્ષે આવેલા ભીષણ પૂર વખતે સૈન્યના જવાનોએ અદા કરેલી ભૂમિકાને પણ આ દિવસે ભૂલી ના શકાય. અશાંતિમાં કર્ફ્યુ વખતે ટોળાને કાબુ કરીને નુકસાનને અટકાવવામાં પણ સૈનિકો જ મદદ આપતા હોય છે. રાજ્યના યુવાનો લશ્કરમાં જોડાવા પ્રેરાય તે હેતુસર અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે શિબિરના આયોજન પણ થતા રહે છે. ઇન્ડિયન આર્મીને સ્પેશિયલી ગોલ્ડન કટાર ડિવિઝન વિચ ઇઝ હેડેડ બાય ધ ડિવિઝન કમાન્ડર મેજર જનરલ એસ કે ભનોટ, ઇન્હોને ગુજરાત और उसके आसपास के क्षेत्रों में फिनोमिनल काम किया. जैसे कि अभी आपको याद होगा इस साल जुलाई के एंड में अपना गुजरात के 3 डिस्ट्रिक्ट्स में मेजर फ्लड रिलीफ ऑपरेशंस कैरी आउट किए गए थे. उसमें इंडियन आर्मी के कंटिंजेंट्स ने बेहतरीन काम करके दिखाया और बहुत से लोगों की जान बचाई. જામનગર માં આવેલી લશ્કરી છાવણી માં સેના દિવસ ની ઉજવણી પ્રસંગે આધુનિક શસ્ત્રો નું પ્રદર્શન ગોઠવાયું હતું, જે નિહાળી વિદ્યાર્થીઓએ રોમાંચ અનુભવ્યો હતો. સૈન્યના પાઇપર બેન્ડ દ્વારા રજૂ થયેલી સંગીતમય પરેડ આકર્ષણ જમાવી ગઈ હતી. દેશ માટે બલિદાન આપી ચૂકેલા જાંબાઝ સૈનિકોને સેના દિવસ પ્રસંગે શત શત નમન. દૂરદર્શન સમાચાર અમદાવાદ. સાથોસાથ મહાનગરના નવા સુકાનીની વરણી આખો દિવસ ચાલી હતી. ઘણા જિલ્લામાં સફળ પ્રમુખ રિપીટ થયા તો નિષ્ઠાવાન નવોદિતોને તક પણ અપાઈ છે. જરૂર હતી ત્યાં જૂના આગેવાનને નવો અવસર અપાયો છે. છેવાડાના સ્તરે સક્રિય રહેતી કાર્યકર શક્તિ ભાજપની ખરી તાકાત હોવાથી જિલ્લા સુકાની પણ સાચા અર્થમાં કેપ્ટન બને તેવી અપેક્ષાથી નિમાયા છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ગુજરાત ભાજપમાં દિવસભર જિલ્લા પ્રમુખ વરણીની કામગીરી સંપન્ન થઈ. અરવલ્લી જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં મળેલી ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણવીરસિંહ ડાભીની નિમણૂંકને વધાવી લેવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા પ્રભારી અશોકભાઈ ભાવસારની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે જેડી પટેલની બીજી મુદત માટે વરણી થતાં કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ફટાકડા ફોડીને વરણીને વધાવી લેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નાગરિક હોય, એના ઉત્થાન માટે કામ કરે છે અને એટલા માટે પાટીદાર ફેક્ટર એ મારી દ્રષ્ટિએ બહુ મહત્વનો પ્રશ્ન નથી. સુરેન્દ્રનગર ખાતે પણ જિલ્લા સંગઠન સંરચના બેઠક મળી હતી. અહીં પણ દિલીપભાઈ પટેલની પુનઃ 3 વર્ષની મુદત માટે જિલ્લા પ્રમુખ પદે વરણી થઈ હતી. નર્મદા જિલ્લામાં પણ પ્રભારી મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જિલ્લા પ્રમુખ પદે ઘનશ્યામભાઈ દેસાઈના નામ પર સર્વાનુમતે મંજૂરીની મોહર લાગી હતી. અગાઉ પણ ઘનશ્યામભાઈએ કામ પ્રમુખ તરીકેનું બજાવેલું છે, ફરીથી વધારે સારું ભારતીય જનતા પાર્ટી કામ કરશે. પાટણ જિલ્લામાં પણ ભાજપના નવા જિલ્લા પ્રમુખ પદે મોહનભાઈ પટેલની નિમણૂંકની જાહેરાત થતા કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જામનગરમાં સાંસદ જિલ્લા પ્રભારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી સંગઠનની બેઠકમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલની જિલ્લા ભાજપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. કાર્યકરોએ આ વરણીને વધાવી લીધી હતી. સંગઠનને મજબૂત કરવા તમામ જિલ્લા ભાજપ પ્રમુખની નવેસરથી વરણી કરવા કવાયત ચાલી રહી છે. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી ભાજપ આગેવાનો અને કાર્યકરોની બેઠકના અંતે જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડી કે સખિયાની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હમણાં ગઈ, એનું પણ અત્યારે વધારે ધ્યાન આપીને 2017માં
ખૂબ સારી કામગીરી થાય એના માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ કામ કરશે. નવસારી જિલ્લામાં પણ આગેવાનો અને કાર્યકરોની બેઠકને અંતે નરેશભાઈ પટેલની જિલ્લા ભાજપ પ્રમુખ પદે પુનઃ વરણી થતા કાર્યકરોએ નવી વરણીને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. આવનારા દિવસોમાં પાર્ટી વધુ મજબૂત બને એ મારો પ્રયત્ન હશે અને મને વિશ્વાસ છે કે થોડો ઘણો જે અમારા આદિવાસી પટ્ટામાં જે અમને પરાજય મળ્યો છે એ પરાજય પાછળ હું ચિંતન મનન કરીશ. ભરૂચ ખાતે નિરીક્ષક રાજુભાઈ પાઠકની ઉપસ્થિતિમાં મળેલી ભાજપ આગેવાનો અને કાર્યકરોની બેઠકમાં યોગેશભાઈ પટેલની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પદે ફરીથી નિમણૂક થઈ હતી. ભરૂચમાં ગત તમના પ્રમુખશ્રી ને ફરીથી યોગેશભાઈ પટેલને આજે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાની જવાબદારી માટે પસંદ કર્યા છે. છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવાની જિલ્લા પ્રમુખ પદે વરણી થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારિકામાં જિલ્લા પ્રમુખ તરીકે કાળુભાઈ ચાવડા, જ્યારે બોટાદમાં સુરેશભાઈ ગઢવી વરણી પામ્યા છે. જ્યારે આણંદ જિલ્લામાં મહેશભાઈ પટેલને અને બનાસકાંઠામાં કેશાજી ચૌહાણને જિલ્લા પ્રમુખ પદે ફરી વખત તક આપવામાં આવી છે. જ્યારે કચ્છ જિલ્લામાં કેશુભાઈ શિવદાસ પટેલની નિમણૂક થઈ છે. જ્યારે મોરબી જિલ્લો રાઘવજીભાઈ ગડારાને સોંપાયો છે. ભાવનગર જિલ્લામાં મહેન્દ્રસિંહ સરવૈયા, પોરબંદર જિલ્લામાં વિક્રમભાઈ ઓડેદરા, જ્યારે ગીર સોમનાથમાં ઝવેરભાઈ ઠકરારની વરણી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે નૈલેશભાઈ શાહની વરણી કરાઈ છે. વર્ષ 2017માં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનીય ફેરફારની આ કવાયત આ સાથે પૂરી થઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નવસારી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી કોહલીએ યુવા પેઢીને કૃષિ ક્ષેત્રમાં સામેલ કરવાના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેઓએ ખેડૂતો જૈવિક ખેતીને વધુમાં વધુ સામેલ કરે તેવી અપીલ કરી હતી. શ્રી કોહલીએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવાથી કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યપાલશ્રીના હસ્તે 392 સ્નાતકો તથા અનુસ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી. 27 વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરાયા હતા. રાજ્યપાલના હસ્તે 71 રૂમ્સની બોયઝ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરાયું હતું. આ યુનિવર્સિટીમાં આજના આ પ્રસંગે કૃષિ, બાગાયત, ફોરેસ્ટ્રી, પશુપાલન અને વેટરનરી સાયન્સ એ વિદ્યાશાખાઓમાં ડિગ્રીઓ આપવામાં આવી, જે ઉપરાંત પોસ્ટ માસ્ટર ડિગ્રીઓ અને 34 જેવા વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી પણ આજે આપવામાં આવેલ છે. ઉત્તરાયણનો બીજો દિવસ પતંગબાજી પાર્ટ 2 તરીકે ઉજવવામાં ગુજરાતે જરાય કસર છોડી નહોતી. વાસી ઉત્તરાયણનો દિવસ પતંગ ચગાવવા માટે સાનુકૂળ રહેતા ગલી, પોળ, મહોલ્લાના થાબા અને અગાસી પર જાણે ગામ ગોઠવાઈ ગયું હોય તેટલા માણસો નજરે પડ્યા હતા. બીજી બાજુ પતંગબાજી સ્વેચ્છાએ છોડી જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીની સારવાર માટે દોડતા નજરે પડ્યા હતા. આ ઉત્તરાયણ તો ગઈ, પણ આવતી સાલ માટે વિચારવું પડશે કે પંખીઓને ઈજા પહોંચાડ્યા વગર પતંગની મોજ શી રીતે માણવી. સૌ કોઈએ વિચારવું જરૂરી છે. જાન્યુઆરીએ રાજ્યભરમાં આકાશ પતંગોથી છવાયેલું રહ્યું. શુક્રવારે વાસી ઉત્તરાયણે પણ પતંગબાજો સવારથી જ ધાબા ઉપર જોવા મળ્યા હતા. પતંગબાજોએ દિવસભર પતંગ દોરીના પેચની મોજ લૂંટી અબાલ વૃદ્ધ સર્વે થાક્યા વિના પેચ લડાવી રહ્યા હતા અને કાયપો છે તેની ચિચિયારીઓ પાડીને પોરસાતા હતા. ઉત્તરાયણના બીજા દિવસે પણ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું. પતંગ દોરીનો આનંદ લૂંટી રહેલા લોકોની ભીડ વચ્ચે કેટલાક પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓની પતંગની દોરીથી ઘાયલ થઈને જમીન પર પટકાતા રહેલા ઘાયલ પક્ષીઓ વિશેની ચિંતા યથાવત રહી. જો કે આ વર્ષે ઉત્તરાયણ પર્વે અમદાવાદ ખાતે તુલનાત્મક રીતે થોડા ઓછા પતંગ ચગ્યા અને તેને કારણે ઓછી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા. પક્ષી પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ આ કારણસર હાશકારાની લાગણી અનુભવી રહ્યા છે. 14 જાન્યુઆરીએ અમદાવાદ પાંજરાપોળ ખાતેના જીવદયા કેન્દ્ર ખાતે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ આવતા રહ્યા અને સ્વયંસેવકો તેમજ જીવદયા સંસ્થાના કર્મચારીઓ તેમની સારવાર કરતા રહ્યા. લગભગ સાંજ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. ઘાયલ પક્ષીને વાનમાં સંસ્થા સુધી લાવતા હતા અને તેમની સારવાર માટે હરોળબદ્ધ ટેબલ ગોઠવીને તબીબ અને સહાયક ટીમ તૈનાત હતી. એક ઘાયલ માનવીને હોસ્પિટલમાં જે રીતે સારવાર આપવામાં આવે છે તે રીતે જ પક્ષીને પણ અહીં સારવાર અને હૂંફ આપવામાં આવે છે. પક્ષીઓની વાત કરું તો ગયા વર્ષે 356 પક્ષી ઉત્તરાયણના દિવસે ઇન્જર્ડ થઈને આવેલા,
આ વર્ષે 314 આવ્યા, જે આપણા જીવદયા પ્રેમી માટે એક સારી નિશાની છે. અહીંયા વિશ્વના અલગ ખૂણેથી, જેમ ડેનમાર્ક છે, ફ્રાન્સ છે, અમેરિકા છે, લંડન છે, ત્યાંથી વિવિધ ડોક્ટર્સ અહીંયા સેવા આપવા આવતા હોય છે. ગઈકાલે એક પક્ષી રાત્રે અમારી પાસે આવ્યું છે, જે રશિયાથી, રશિયન પક્ષી છે, જે લગભગ 2000 ફૂટની હાઇટ પરથી નીચે પછડાઈને એનું મૃત્યુ થઈ ગયેલું ગઈકાલે અહીંયા આવતા આવતા છે. અને એ પક્ષીની પૂરેપૂરી પાંખ ફક્ત ને ફક્ત આપણી દોરીના કારણે જ કપાઈ ગયેલી. જો કે કાયદાના રક્ષકો અને પક્ષી પ્રેમીઓ એમ બંનેને સુરતવાસીઓએ નિરાશ કર્યા હતા. ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં 14 જાન્યુઆરીના રોજ સાંજે અંધારું પડતા જ સુરતનું આકાશ તુક્કલથી ઉભરાઈ ગયું હતું. ફટાકડા અને ડેકના અવાજ જાણે કે પક્ષીઓના કાનમાં ચીચિયારી પાડી રહ્યા હતા. ક્ષણભરની આ મોજે કેટલા પક્ષીઓને ઘાયલ કર્યા હશે તે વિશે કોઈ આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં વન વિભાગે ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે પોતાના વન ચેતના કેન્દ્રમાં નાનકડી હોસ્પિટલ ખોલી જીવદયા સાથે પક્ષી સેવાનો પરચો આપ્યો હતો. વન વિભાગના પક્ષી સારવાર કેન્દ્ર સાથે ઉત્તરાયણ દરમિયાન 20 સ્વૈચ્છિક સંસ્થાના 2000થી વધુ કાર્યકરો જોડાયેલા રહ્યા હતા. અમદાવાદ સર્કલના મુખ્ય વન સંરક્ષક RD કંબોજે જણાવ્યું હતું કે ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પક્ષી સારવાર કેન્દ્રમાં 1400થી વધારે ઘાયલ પક્ષીઓને લાવવામાં આવ્યા હતા, જે પૈકી 1350 પક્ષીનો જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી. દોરીને લીધે પગ કે પાંખ કપાઈ ગઈ હોય તેવા પક્ષીને સારવાર બાદ જીવાડવા માટે વન વિભાગના નિષ્ણાંતો મહેનત કરી રહ્યા છે. ज़्यादातर पिजन रोग, ब्लू रोग पिजन आते हैं, और उसके बाद ब्लैक काइट्स आते हैं, उसके बाद बैट्स आते हैं, और दूसरे भी पक्षी आते हैं, लेकिन मुख्य कबूतर इसमें ज़्यादा है. जो घायल पक्षी जब आता है उसका ऑपरेशंस चल रहा है, और ऑपरेशंस चलने के बाद हम उसको लगभग 98% सक्सेस रेट है, और बाद में 10-15 दिन के बाद उसका रिलीज कर देते हैं. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીઝ ગાંધીનગર ખાતે એશિયાની સૌ પ્રથમ બેલાસ્ટિક રિસર્ચ સેન્ટર અને ટેસ્ટિંગ રેન્જની સુવિધાઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ PK તનેજાના હસ્તે આ રેન્જનો પ્રારંભ કરાવાયો હતો. આ રેન્જમાં અત્યંત આધુનિક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આર્મર્ડ વ્હીકલ, બુલેટ પ્રૂફ હેલ્મેટ, જેકેટ, મેટલ સીટ વગેરેના ટેસ્ટિંગની અદ્યતન સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના મહાનિયામક ડોક્ટર JM વ્યાસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નિયામક પ્રોફેસર YK અગ્રવાલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિયામક ડોક્ટર MS દહિયા ઉપસ્થિત રહ્યા હતા. કન્ટ્રી કે અંદર પહેલી એસી સુવિધા હૈ વો હૈ આર્મર્ડ વ્હીકલ ટેસ્ટિંગ. ઉસકે અંદર સભી ટાઈપ કી ફેસિલિટી હૈ જો આપને દેખી. ઉસકે અલાવા બુલેટ પ્રૂફ જો ચીજે હોતી હૈ જો કે ખાસ તૌર સે સિક્યોરિટી કે અંદર બહોત હી ઇમ્પોર્ટન્ટ ચીજે હૈ, જૈસે કે બુલેટ પ્રૂફ જેકેટ હૈ, હેલ્મેટ હૈ, ઇનકી ટેસ્ટિંગ કી ફેસિલિટી જો સ્ટેન્ડર્ડ્સ કે હિસાબ સે વો ઇસમે કી જાયેગી. એ રેન્જમાં આ 4 બુલેટ પ્રૂફ મટીરિયલ્સ ઉપરાંત આર્મર્ડ વ્હીકલ્સ 5મી અને 6ઠી વ્યવસ્થાના ભાગરૂપે જે ટાયર હોય, જે વ્હીકલના સાથેના ટાયર હોય, એ ટાયરમાં ફાયરિંગ થયા પછી એ ટાયર વ્હીકલને કેટલા દૂર સુધી લઈ જઈ શકે જેથી VIP સેફ રહી શકે, એ પ્રકારના ટેસ્ટિંગની વ્યવસ્થા પણ ઊભી કરી છે. પોરબંદરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ સમુદ્ર પાવકને સંરક્ષણ સચિવ જી મોહનકુમાર દ્વારા દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઇસ એડમિરલ HCS બિસ્ત, કોસ્ટગાર્ડના વડા SPS બસરા તથા પશ્ચિમ વિભાગના કમાન્ડર ઋષિ અગ્રવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અરબી સમુદ્રમાં ગુજરાત નજીક પડતા આગવા આર્થિક ઝોનમાં ખનીજ તેલ ઢોળાવાની ઘટના બને ત્યારે તેની સાફસફીનું કામ સમુદ્ર પાવક જહાજ સંભાળશે. 95 મીટર લાંબુ આ જહાજ 20 નોટની મહત્તમ ઝડપ ધરાવે છે. પાવક જહાજનું સંચાલન 11 અધિકારી અને 100 ખલાસીઓ દ્વારા થશે. કચ્છની ખાડીમાં રહેલા જૈવિક વૈવિધ્ય તથા જામનગરથી દ્વારિકા સુધી ફેલાયેલા નેશનલ મરીન પાર્કની જીવસૃષ્ટિને પ્રદૂષણથી બચાવવા માટે પાવક જહાજ વરદાનરૂપ સાબિત થશે.
આઝાદી પછી ખેતીવાડીના ઇતિહાસમાં ખેડૂતો માટે સૌથી ફાયદેમંદ છતાં સરળ એવી પાક વીમા યોજના જાહેર કરી મોદી સરકારે ઉત્તરાયણની ભેટ આપી છે. ગુજરાતભરના ખેડૂતોને નવી પાક વીમા યોજનાથી ભારે સંતોષ છે, કારણ કે તેમની કઠિનાઈ અને દુઃખ દર્દ મોદી સરકારે સાંભળ્યા તેનો સૌ ખેડૂતોને સંતોષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી પાક વીમા યોજનાને લાગુ કરતા રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. પ્રીમિયમમાં ઘટાડા ઉપરાંત દાવાની વહેલી તકે પતાવટ થાય તેવી નવી જોગવાઈ નવી યોજનામાં હોવાથી ખેડૂતોને મોટી રાહત થશે. સાથે જ ઓછા પ્રીમિયમ ભરી વધુ વળતર ખેડૂતોને મળવાથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ યોજનાથી વીમા જે પાક નુકસાન થાય તે નુકસાન અમને વર્તન વર્તી આલે અને ખેડૂતો માટે આ યોજના સારી છે. આ યોજનાથી ઘણા બધા ખેડૂતોને લાભ થશે, ઓછું પ્રીમિયમમાં વધુ વળતર મળશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થશે અને મોટા નુકસાનમાંથી પણ બચી જશે. તેમજ ખેડૂતો 600 રૂપિયા જેટલું ઓછું પ્રીમિયમ ભરશે, જ્યારે બાકીનું પ્રીમિયમ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ઉઠાવશે અને યોજનાનો લાભ વચેટિયાઓને નહીં પરંતુ સીધો જ ખેડૂતોને મળશે. આ યોજના દાખલ થવાથી ખેડૂતનું વળતર વધારે મળશે. આ વખતે એવું છે કે ખેડૂતને 600 રૂપિયા પ્રીમિયમ ભરવાનું છે, બાકીનું કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રીમિયમ ચૂકવશે, એટલે ખેડૂતોને વળતર વધારે મળશે, ખેડૂતોનો ફાયદો સારથી. અને આ યોજના અંતર્ગત જે વીમાની રકમ મળવાની છે એમાંથી 25% રકમ જનધન યોજના અંતર્ગત ખેડૂતના પોતાના ખાતામાં જમા થશે, એટલે ભ્રષ્ટાચારની શક્યતાઓ બહુ ઓછી રહેલી છે, જેથી ખેડૂતોને સારામાં સારો લાભ મળવાની શક્યતાઓ બહુ દેખાઈ રહી છે. નવી પાક વીમા યોજનાનો અમલ શરૂ થતાં જ અગાઉની બે વીમા યોજનાઓનો અમલ પણ બંધ થઈ જશે. ખેતીમાં રહેલા પ્રાકૃતિક જોખમ સામે ખેડૂતોને રક્ષણ આપી તેની આર્થિક સ્થિતિને બગડતી અટકાવવા સરકારના આ નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો છે. સાબરકાંઠાથી દેવ ગોસ્વામીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. અમરેલી શહેરની નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રત્યેક ઝોનમાં પાણી સપ્લાય કરવાના 2 કલાક પહેલા જે તે ઝોનના રહીશોને મોબાઈલમાં SMSથી તેની જાણ કરવાની પ્રાયોગિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ રીતે SMSથી પાણી વિતરણ અંગેની માહિતી આપવાનો પ્રયોગ કરવામાં ગુજરાતમાં અમરેલી નગરપાલિકા પ્રથમ છે. હાલમાં પ્રાયોગિક ધોરણે 1 અઠવાડિયા માટે અમલમાં મુકાયેલ આ વ્યવસ્થા 1 ફેબ્રુઆરીથી વિધિસર રીતે તમામ 36 ઝોનમાં અમલી બનાવાશે. લોકોએ પોતાનો મોબાઈલ નંબર નગરપાલિકામાં નોંધાવવાનો રહેશે. દરેક વિભાગમાંથી વિસ્તારવાર મોબાઈલ નંબર એકત્ર કરી અને વિસ્તારવાર ક્યારે પાણી પુરવઠો આપવામાં આવશે તેની કલાક અગાઉ જાણ કરવામાં આવશે. જૂનાગઢના વરિષ્ઠ નાગરિકોએ રસ્સા ખેંચ અને મમરાના લાડુ ખાવાની સ્પર્ધા વચ્ચે પતંગોત્સવ ઉજવ્યો હતો. જીવનના ઉત્તરાર્ધમાં વિવિધ હરીફાઈઓ દ્વારા પોતાના જીવનમાં અનેક રંગો પૂરી રહેલા સિનિયર સિટીઝન મંડળના સભ્યોએ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં હર્ષનાદ અને ચિચિયારી વચ્ચે પતંગ કાપવાનો આનંદ લૂંટ્યો હતો અને રસ્સા ખેંચ સ્પર્ધા દ્વારા શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. સતત 3જે વર્ષે 14 મમરાના લાડુ ખાઈ પ્રથમ વિજેતા બનનાર રમાબેન જોશીએ આ ઉર્જાને યોગ અને પ્રાણાયામને આભારી બતાવી આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી. વરિષ્ઠ સ્પર્ધક જીવરાજભાઈએ શૈશવ ફરી જીવંત થયું હોવાની લાગણી રજૂ કરી પાનખરમાં વસંત આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી. મેયર જીતુભાઈ હિરપરા, મંડળના પ્રમુખ જે બી માંકડે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. જામનગર નજીક ઢીંચણા ગામે મકરસંક્રાંતિના દિવસે શ્રી આઈમાના મંદિરે મેળાનું આયોજન થયું હતું. આ ધાર્મિક કાર્યક્રમની ખાસ વાત એ છે કે અહીં કાર્યક્રમનું સંચાલન અને ખર્ચ મુસ્લિમ આગેવાનો દ્વારા કરાય છે. આ મંદિરે મહાપ્રસાદ અને ડાયરાનું આયોજન થાય છે. હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળીને પર્વની ઉજવણી કરે છે ત્યારે કોમી એખલાસનું અનોખું ઉદાહરણ જોવા મળે છે. જામનગર સહિત આજુબાજુના લોકો આ સ્થળે આવીને મેળામાં ભાગ લે છે. મહાપ્રસાદ બાદ અહીં અશ્વદોડ, બળદગાડા દોડ અને ઊંટગાડી દોડનું આયોજન કરવામાં આવે છે. સ્પર્ધામાં અગ્રેસર રહેનાર વિજેતાઓને આઈમાની પાઘડી પહેરાવી સન્માનિત કરાય છે. ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેથી જ રણોત્સવથી લઈ પતંગોત્સવથી ગુજરાતની ઓળખ સમાન બની ચૂક્યા છે. વિદેશી મહેમાનો આ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ આનંદ લઈ રહ્યા છે, તો વિદેશી પક્ષીઓ કેમ પાછળ રહે, જોઈએ એક વિશેષ અહેવાલ. રાજ્યમાં આજકાલ વિદેશી મહેમાનોએ ધામા નાખ્યા છે, એ પછી રણોત્સવ હોય કે પતંગોત્સવ. મહેમાન ગતિની મોસમમાં પાટણ અને કચ્છના સીમાડાઓને જોડતા કોડધા પ્રકૃતિ ઉદ્યાનને કેમ ભૂલાય?
પાટણ શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર કોડધાની વાડીલાલ ડેમ સાઇટ વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠી છે. એક તરફ સમગ્ર ગુજરાતમાં વિદેશી પતંગવીરો અને પ્રવાસીઓ રણોત્સવ અને પતંગોત્સવની ઉજવણીમાં મસ્ત બન્યા છે, બીજી તરફ વાડીલાલ ડેમ ખાતે ફ્લેમિંગો, પેલિકન, સારસ, ડૂબકી, મરીન, બાજ અને દુર્લભ ગણાતા બ્લેસ્ટાર્ક અને હ્યુભુવન જેવા પક્ષીઓ પાટણની શોભા વધારી રહ્યા છે. આ વિસ્તારની અંદર પક્ષીઓની જો વાત કરીએ તો અહીંયા માઇગ્રેટેડ પક્ષીઓ, જે વિદેશથી પક્ષીઓ આવતા હોય છે, એવા પક્ષીઓ પણ જોવા મળે છે. જેમાં વાત કરીએ તો અહીંયા ફ્લેમિંગો, પછી જે આપણું સ્ટેટ બર્ડ છે, આ ઉપરાંત કોમન ક્રેન, પેલિકન, ઉલટી ચાંચ, ચમચો, એવા બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. અને બ્લેક સ્ટાર્ક એ રેર જોવા મળતું એવું પક્ષી પણ અહીંયા જોવા મળે છે. અહીંયા આવીને બહુ સરસ મજા આવી સર, કંઈક નવું જાણવા મળ્યું અમને, અને પક્ષીઓ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું છે કે નવા નવા જે પક્ષીઓ આવે છે જો કોઈ દિવસ જોવા મળ્યા નથી તે પણ અહીંયા જોવા મળે છે. પાટણ એટલે કચ્છને અડીને આવેલો સરહદી જિલ્લો. પાટણ જિલ્લો પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યો છે. પાટણની રાણીની વાવ આજે જગ પ્રસિદ્ધ બની ચૂકી છે. આ સાથે જિલ્લામાં પ્રવાસીઓ માટે અન્ય પણ સ્પોટ ઉભા કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે કોડધાનું આ પ્રકૃતિ ઉદ્યાન પ્રકૃતિનું જતન કરનાર લોકો માટે તો કાશી અને મથુરા સમાન ભાસી રહ્યું છે. ભરત ચૌધરીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, પાટણ. ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાયેલ બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાનો 7 વિકેટે વિજય થયો છે. 5 શ્રેણીની વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા 2-0 આગળ છે. આજે ટોસ જીતી કપ્તાન ધોનીએ બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. રોહિત શર્માની સદી સાથે 124 રન તથા કોહલીના 59 અને રહાણેના 89 રનના જુમલા સાથે ભારતે 8 વિકેટે 308 રનનો જુમલો બનાવ્યો હતો. રોહિત શર્માએ આ શ્રેણીમાં બીજી સદી નોંધાવી હતી. તેને આજે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અગાઉ પ્રથમ વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. રોહિત શર્માએ આજે કરેલી સદી એળે ગઈ હતી. ભારતીય બોલરો નિષ્ફળ જતા ઓસ્ટ્રેલિયાએ 309 રનનું વિજય લક્ષ્ય માત્ર 3 વિકેટ ગુમાવી 49 ઓવરમાં પાર કર્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દિલ્હીના પોલીસ કમિશનરે કહ્યું સુનંદા પુષ્કરનું મૃત્યુ પ્રાકૃતિક નહોતું તેવા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. મોતનું રહસ્ય ઉકેલવા માટે દિલ્હી પોલીસ મેડિકલ રિપોર્ટના આધારે તમામ શક્યતા પર કરશે ધ્યાન કેન્દ્રિત. આંતરિક સલામતી ચુસ્ત બનાવવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી ગુપ્તચર તંત્રના રિપોર્ટ પર કરી ચર્ચા. સંરક્ષણ મંત્રી મનોહર પારીકર અને સુરક્ષા સલાહકાર અજીત દોવાલ બેઠકમાં હતા હાજર. સૈન્યના વડા જનરલ દલબીર સિંહે કહ્યું દેશની રક્ષા સામેના કોઈ પણ પડકારને પહોંચી વળવા સમર્થ છે ભારતીય લશ્કર. જાબાજ શહીદોની વંદના સાથે ગૌરવભેર ઉજવાયો સેના દિવસ. ગુજરાતના 22 જિલ્લા અને મહાનગરમાં સંગઠનના નવા સુકાની જાહેર કરતી ભાજપા કાર્યકર શક્તિને નેતૃત્વ આપી શકે તેવા સમર્પિત નેતાને જિલ્લે જિલ્લે સુકાન સોંપવા મોવડી મંડળે કર્યું સૂક્ષ્મ આયોજન. ગુજરાતભરમાં પતંગબાજીની મોજ સાથે ઉજવાઈ વાસી ઉત્તરાયણ. મકર સંક્રાંતિ હોવાથી વડીલોએ કર્યું દાન પુણ્ય તો પતંગ દોરી સંગાથી યુવા પેઢીએ માણ્યો ગગન વિહારી આનંદ. એશિયાની સૌપ્રથમ બેલેસ્ટિક ટેસ્ટિંગ રેન્જ અને રિસર્ચ સેન્ટર ગાંધીનગરમાં શરૂ થતા ગુજરાતના ગૌરવમાં થઈ વૃદ્ધિ. બુલેટ પ્રૂફ વાહન, હેલ્મેટ અને જેકેટની ચકાસણીમાં અગ્રેસર બન્યું ગુજરાત. ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન વનડે મેચમાં ભારતની હાર. રોહિત શર્માની સદી છતાં ભારતની બીજી વનડેમાં પણ હાર. રોહિત શર્મા મેન ઓફ ધ મેચ. ન્યૂઝ ફોકસમાં આજે આટલું જ. આપ અમારા દરેક બુલેટિન અમારી વેબસાઇટ ddgirnar.com તથા યુટ્યુબ પર પણ નિહાળી શકો છો. આ સાથે જ અમને રજા આપશો. શુભરાત્રી, નમસ્કાર.